જય સોમનાથ, જય મોગલમાં. તો મિત્રો, આજના આપણે નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે ટ્રેક્ટર લઈને આગલા વ્લોગમાં કીધું હતું એમ કે જસુભાઈની વાડીએ અત્યારે આપણે જવાનું છે ભાઈ. તો અત્યારે આપણે ટ્રેક્ટર લઈને હવે જઈએ છીએ, કેમ કે અહીંયા આજે પહેલાં તો આપણે બાજરાનો સારો હારવાનું છે, અને પછી પાછા કદાચ કટરી આવશે તો કટરી હાલશે. તો ચાલો આગળ એ બધી બતાવું, વિડીયોમાં રહેજો ભાઈ. આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ ભાઈ, અને હવે આપણે જોઈ શકો તો આપણે અહીંયા જઈને જોઉં બીજું બધી આપણે જે શું કહે વિડીયો બનશે એટલો બનાવશું. હવે ભાઈ આપણે કટરનો ને એનો બનાવશું, જોઈએ આગળ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે શું શું કરીએ જોશું. આપણે આ સારાનો ફેરો તો બતાવી શકશું કે નહીં એ તો આગળ અહીંયા જઈને જોઈએ. તો ભાઈ આપણે અત્યારે જસુભાઈના ખેતરમાં પૂગી ગયા છે. તો આપણે આ બાજરાનો સારો આપણે જે દેખાય તેને ભરવાનો છે ભાઈ. ને આપણે માણસું બે ત્રણ છે, અને ફેરો થવાનો છે જામ. તો ચાલો હવે અમે ભરી લઈએ, અને પછી બીજું આપણે કંઈ બતાવશું નહીં, ડાયરેક્ટ કટર આવશે ને ત્યારે તમને બતાવશું. તો જોઈ શકો આપણે જસુભાઈની ઘરે કટર આવી ગયું છે, અને હવે રાસ્તા કરે. તો ચાલો તમને આડી ઉપર જઈ અને ઉપરથી તમને બતાવું, વિડીયોમાં રહેજો. તો ભાઈ અત્યારે કટર હાલે, તમે જોઈ શકો ને આ ઉપરનો નજારો આવો હોય, આવી રીતના હોય જે કટર નહીં ચાલે. અને આમાં આપણે ઘઉં આવે, આમાં અત્યારે બહુ દેખાતું નથી ભાઈ. હા, આપણે આમાં કટરમાં તો બધાની બાજુ આવતા જ હોય, એટલે બધાને ખબર તો હોય જ કે શું કઈ રીતના છે. એમાં બીજી આપણે કંઈ ડિટેલ કહેવાની ન હોય, તો એવું છે ને. તમે આ જોઈ શકો, આ અત્યારે કટર હાલે છે, અને આપણે પહેલાં કીધું ઉપરથી આવું સીન હોય. તો આપણે ભાઈ આ અત્યારે બધી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાં એમ તો નકર અહીંયા ઊભી એટલે આપણે બધી ઉડે, પણ આપણે વિડીયો આટલું થઈને ગમે એ કરવા તૈયાર છે ભાઈ. તો ચાલો હવે આગળ આગળ આપણે જોઈએ, એટલે તમે વિડીયોમાં રહેજો. અને જોઈ શકો આપણે હવે આપણે હેઠાથી કે ભાઈ આપણે થોડુંક બતાવીએ. તો હવે આપણે ભાઈ અત્યારે હેઠા ઉતરી ગયા છે, અને આપણે પાછળથી તો આવું હોય છે, આમ આવી રીતના પાડું નીકળતું. આમાં આપણે શું કે ગામડાવાળા બધા જોઈએ છું, એમાં એને બધી ખબર હોય છે, એમાં એને કંઈ કહેવાનું ન હોય. આપણે આ સિટીવાળાને ન પટર તો જોયું હોય એ લોકો, હવે આવી રીતની બધી છે ભાઈ. આપણે આગળ ટ્રેક્ટર લઈને જવાનું છે, હવે લઈને નીકળી ગયા. એનાથી ઓરણ મારા મારશે, ટાંકી ભરાઈ ગઈ ભાઈ. તો સુભાઈને લાગે ઘઉં સારા થાય, વાંધો નહીં આવે. તો હવે આપણે આડી ત્યાં જઈને પણ જોઈએ ઘઉંને ઢોરીઓ શું છે ભાઈ. આડી આપણે તમને ઢોરી બતાવવાનો પ્રયત્ન કરશું, તો વિડીયોમાં રહેજો, જોશું આગળ આગળ. આવું છે ભાઈ અમારી બાજુ. તો હવે આપણે આડી જોઈએ, તો આ તમે જોઈ શકો આપણે ઘઉંનો ઢોરીઓ છૂટ્યો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. આવું ને આવું તો શું કહેવાય, ઘઉં ઉતરતા રહી તો મજા આવે. હવે ભાઈ આ ગાડું કેટલું ભરાય આપણે આ જોઉં, એમાં નક્કી ન હોય એવું છે ભાઈ. તમે જોઈ શકો આવું બધું હાલે ભાઈ. કોમેન્ટ કરજો ભાઈ
તમારી બાજુ ખાઉં, તમે કરતા હોય તો કેટલા કેટલા ઉઠશે આગળનું સકેડું જોઉં. તમે ફરવાની સ્ટાઈલ તો ચાલો પછી પાછા આપણે આગળ જોઈશું શું કરીએ. અહીંયા આપણે આ ભાઈ કટરવાળા ભાઈ નારિયેલ પીવા ને નારિયેલ સડે. આપણે સામેથી બી આવે ને એટલે બહુ પીવીને આવતું નથી, ને કટર તો કામ ભાઈ ચાલુ જ છે. બીજું એને હોય ને ડ્રાઈવર ભાઈ દેખાયમાં એવું છે બધી. તો આપણે આ બીજી ટાંકી પર ભરાઈ ગઈ છે, આ કટકીમાંથી એને ઘણું નીકળી ગયા ને હવે સામે કટલું થયું છે એના કાંઈ એઠા કરવાના છે. તો ચાલો એઠો ડેગલો કરશે એ પણ તમને બતાવી, તો વિડીયોમાં રહેજો એ પણ જોઈએ આપણે. તો જો ભાઈ આપણે એ બે પછી બીજી છે ને નોખ નોખા ડેગલા કર્યા અને એ પણ વાંધો ને બે બે વીખાની કટકી છે થઈ જાય એના પૂરતી. તો ચાલો ભાઈ પછી આપણે આગળ જોઈશું. તો ભાઈ આપણે શું કહીએ, જસુભાઈના ઘઉં કાઢીને હાથડી કરી નાખ્યું ને અહીંયા આપણે જોખવાનું કામકાજ ચાલુ થઈ ગયું. ભાઈ તમે ઝડપ જુઓ, આપણે જાગડી તો કાઢ્યા છે અને આપણે અહીં ડાયરેક્ટ લઈને આવી ગયા ઘઉં. એ ચોખાવી દીધા પછી હું ઘઉંને બધી હું ખોટું રાખવું હું તમે આ જોઈ શકો છો. આપણે ઘા ભેગા ચોખાવીને ફેસલોસ કરી નાખવાની વાત આવ્યો. તો ભાઈ આપણે અત્યારે ખપાળી લઈને નીકળી ગયા. ક્યાં જાય ભાઈ? આપણે આ જે ઢેગલો દેખાય ને એ ઢેગલો આપણે ઉડાડવાનો છે ખેતરમાં. તો અત્યારે આપણે ખપાળી લઈને નીકળ્યા છે, તો હવે આપણે જઈને ઢગલા ઉડાડવાનો છે ભાઈ. તો ચાલો તમે વિડીયોમાં રહેજો, તમને પણ બતાવીશ. તો મિત્રો આપણે કાલે અહીંયા ભૂકાનો ઢગલો હતો, તો આપણે એ બધી જાબદમાં નાખી દીધો, આમાં દેખાતો હશે તમને. અને આપણે એ નાખીને પછી પાછી ખેડીને મકાઈને ત્રણ ચાર આપણે કરી દીધા. તો આપણે દોઢ ચાર એમાં પાઇપ જ દીધો ભાઈ. તો આપણે છે ને કાલે બ્લોગ જ ચાલુ નહોતો કર્યો, પાછો આજે આપણે આ ત્રીજો દિવસ થઈ ગયો. તમે આ જોઈ શકો આપણે આમાં આ ત્રણ ચાર આમાં આવું કર્યું છે. આપણે કાલે પછી બ્લોગ ચાલુ નહોતા કરી શકીએ. હવે આપણે આ બ્લોગને છે ને ભાઈ અહીંયા જ પૂરો કરી દેવાનો છે. કેમ કે તો આપણે તમારે શું કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અમે એનાથી સારા સારા વિડીયો બનાવશું. અને બીજા નંબરમાં કે આપણે આ બે દિવસ બ્લોગનું આડાવડું થશે, કેમ કે આપણે મોટા બાપા અહીંયા લગ્ન છે ને આપણે લગ્નમાં તો કામમાં ન હોય એટલે આપણે બહુ શૂટિંગ ઉતારી ન શકીએ. એટલે બ્લોગમાં આડાવડું થાય આપણે, પણ આપણે 27-28 તારીખ પછી કન્ટિન્યુ પાછા બ્લોગ આપણે આવશે, ત્યાં સુધી સલાવી લેજો. આપણે આડાવાળું થશે. તો ચાલો હવે કાલે મળશું. જય સોમનાથ.